धोरण सात विषय अंग्रेजी यूनिट वन एक्टिविटी पांच एमा बीजो विभाग पार्ट बे मा स्माइल इन द मिरर अरीसामा नो हास्य एमा आपणे आगळ जोशु। आजे नाउ सी वॉज ओवर द फार्म्स एंड फील्ड्स हवे तेणी खेतरो अने मैदानों पर होती। ओवर ओवर नो स्पेलिंग से ओ वी ई आर। जे वस्तु ऊपर आकाश ऊपर होय एटले के जमीन करता ऊपर होय एना माटे ओवर शब्द बोलवामां आवे छे अने स्पेलिंग से ओ वी ई आर। ओवर एटले ऊपर अथवा विषय। दाखला तरीके पंखो छे ये मकाननी छत ऊपर लगाड़ेलो होय तो एम कही शकाय के द फेन ओवर द सीलिंग। पंखो छत पर छे आवुं कही शकाय। अने अहींया सी वॉज एटले तेणी हती, ओवर एटले ऊपर। द फार्म्स फार्म्स एटले खेतरो। स्पेलिंग से एफ ए आर एम एस अने फील्ड एफ आई ई एल डी एस फील्ड एटले मैदान। खेतरो अने मैदानों। ग्रीन एटले लीला। फील्ड्स ग्रीन फील्ड्स एटले के लीला मैदानों। सी वॉज एन्जॉइंग ध ब्यूटिफुल व्यू। सी वॉज एन्जॉइंग ध ब्यूटिफुल व्यू। तेणे सुंदर दृश्यनो आनंद माणी रही हती। एंड अने देन सी नोटिस्ड ए फ्लॉक ऑफ बर्ड्स ऑन हर वे। पछी तेणीनू ध्यान नोटिस्ड एटले ध्यान गयू। नोटिस्ड नो स्पेलिंग से एन ओ टी आई सी डी। ए फ्लॉक एफ एल ओ सी के फ्लॉक एटले पक्षीनू टोळू झूंड। बर्ड्स एटले पक्षीओ। ऑन हर वे तेना रस्ता पर पक्षीओना झूंड ऊपर तेनू ध्यान गयू। सी एप्लाइड द ब्रेक्स। एप्लाइड एटले लगावू। ए डबल पी एल आई ई डी ध ब्रेक्स एटले ब्रेक। तेणीए ब्रेक मारी। द फेन स्टॉप्ड एंड द बाइक स्टार्टेड कमिंग डाउन। फेन एटले पंखो। अहीं लाइटनो जे पंखो छे छत ऊपर रहेलो ए पंखानी वात नथी पण साइकलना पंखानी वात छे। स्टॉपड एस टी ओ डबल पी ई डी स्टॉपड एटले अटकी गयो। एंड ध बाइक अने बाइक छे स्टार्टेड कमिंग डाउन। અને જે સ્કૂટર છે સાયકલ રૂપી એ નીચે આવી ગયું। તેજસ્વીની ક્લોઝડ હર આઈસ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી। તેજસ્વીનીએ આંખો બંધ કરી દીધી। ક્લોઝડ બંધ થઈ જવું, બંધ થઈ ગયું અથવા કરી દીધું। સી એલ ઓ એસ ઈ ડી ક્લોઝડ એટલે બંધ થયું, ભૂતકાળનું રૂપ છે। હર આઈસ એટલે તેણીની આંખો। એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી
અને હેન્ડલ છે એ સજ્જડ રીતે પકડી રાખ્યું, બટ પણ વિધિન સેકન્ડ્સ એકાદ સેકન્ડમાં ધડામ સી ક્રાઈડ આઉટ. તેણે આવો પડવાનો અવાજ થયો, સી ક્રાઈડ આઉટ, તેની ચીસ નીકળી ગઈ. ઓ મા, સી ઓપનેડ, ઓપનેડ એટલે ખોલ્યું, ઓ પીઈ એન ઈ ડી, ઓપનેડ ખોલ્યું, અહીં આંખો ખોલી, સી ઓપનેડ હર આઈસ, તેણીએ તેની આંખો ખોલી. હવે મિત્રો, ક્રાઈડ આઉટ જે છે, સી આર આઈ ઈ ડી, ક્રાઈડ આઉટ, ઓ યુ ટી, ચીસ નીકળી ગઈ હતી, ઓ મા એવી ચીસ નીકળી ગઈ. હવે તેણી આંખો ખોલી, ઓ માય ગોડ, અરે મારા ભગવાન, ઇટ વોઝ યર ડ્રીમ, તે સ્વપ્ન હતું. સી ગોટ અપ, તેણી ઊભી થઈ ગઈ. વોશ્ડ હર ફેસ એન્ડ લુકડ ઇન ટુ ધ મિરર, તેણીનો ચહેરો તેણીએ ધોયો. વોશ્ડ, ડબલ્યુ એ એસ એચ ઈ ડી, ફેસ, તેણીનો ચહેરો ધોયો. એન્ડ લુકડ ઇન ટુ ધ મિરર, અને કાચમાં જોયું. હમ હમ હમ, એ ઉદ્ગાર છે. ઇટ વોઝ યર ડ્રીમ ધીસ ટાઈમ, ડ્રીમ એટલે સ્વપ્ન, ડી આર ઈ એ એમ, ડ્રીમ એટલે સ્વપ્ન, ધીસ ટાઈમ આ સમયે, બટ ઇટ વિલ નોટ બી એ ડ્રીમ ફોર એવર, પરંતુ તે હંમેશા માટે તે સ્વપ્ન નહોતું. શી પ્રોમિસ્ડ હર સેલ્ફ, શી પ્રોમિસ્ડ, પી આર ઓ એમ આઈ એસ ઈ ડી, પ્રોમિસ્ડ હર સેલ્ફ, તેણીની જાતે, એચ ઈ આર એસ ઈ એલ એફ. તેણીએ તેની જાતને વચન કર્યું અથવા વચન આપ્યું હતું, આઈ વિલ મેક એ બાઇક લાઈક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. આઈ વિલ મેક, હું બનાવીશ, એમ એ કે ઈ, મેક એટલે બનાવવું, એ બાઇક એટલે આવું બાઇક, લાઇક એટલે આવું, એલ આઈ કે ઈ, લાઇક એટલે આવું, ધીસ એટલે આ, આ બાઇક હું બનાવીશ, આવું બાઇક બનાવીશ, ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ, અને આ મારા ગામ ઉપર ઉડાડીશ. એફ એલ વાય, ફ્લાય એટલે ઉડાડવું. સી સ્માઇલ્ડ, તેણીએ હાસ કર્યું હતું. સ્માઇલ્ડનો સ્પેલિંગ એસ એમ આઈ એલ ઈ ડી, એટ હર સેલ્ફ ઇન ધ મિરર. સી સ્માઇલ્ડ એટ હર સેલ્ફ ઇન ધ મિરર, તેણીએ તેની જાતને અરીસાની અંદર હસ્યું. મિત્રો, અહીં પાર્ટ બે પૂરો થાય છે અને ત્યાર પછી પ્રવૃત્તિ છ આપણે લેશું, પણ અહીંયા પાંચમી એક્ટિવિટી અને પાર્ટ ટુમાં સ્પેલિંગ તમને આપું છું, એ સ્પેલિંગ તમારે મને મૌખિક કરીને આપવાના છે. પહેલો સ્પેલિંગ, આ સ્પેલિંગો બોલવાના સ્પેલિંગ, એનો ઉચ્ચાર કહેવાનો અને અર્થ જણાવવાનો ગુજરાતી. ઓવર, ફાર્મ્સ, ફિલ્ડ, બ્યુટિફુલ, નોટિસ્ડ, એપ્લાઇડ, સ્ટોપ્ડ, ઓપનિડ, ક્લોઝડ, ડ્રીમ. મિત્રો, આટલા સ્પેલિંગો તમારે લેસનમાં આપવાના છે.